તારા કામ જાતે કરતા શીખ્યો હતો? આ પ્રિયા બેટા નોકરી જશે પછી તને તકલીફ પડશે. જો મમ્મી, ક્યારની વાત ત્યારે. કોઈની પાસે ગુલામી કરાવવી એને આઝાદી ના કહેવાય બેટા. આપણે કઈ નોકરા ફોકરા કરવા નથી, જે કમાવો એમ ચલાવો. એ ઓર્ડર કર્યો, એ બિચારી માની ગઈ. ખરી કહેવાય, ઘરમાં પૈસાની આટલી બધી જરૂર છે તો પણ માની ગઈ. અરે એ નહોતી માનતી. હવે તમે જ કહો, જે સ્કૂલમાં મારો છોકરો પટાવાળા નોકરી કરે એમાં એ શિક્ષિકાની નોકરી કરે તો આ સમાજમાં લોકો વાતો ના કરે. એ પ્રિયા, તું શું વિચાર્યા કરે છે? હું ઇન્ટરવ્યુમાં સિલેક્ટ થઈશ કે નહીં થઈ? અરે ગિરધરભાઈ ધ્યાન રાખો, અને આ લૂપ આવે છે જ વધારે ખેંચવાની છે. હા, અરે આ એડ્રેસ તો એડ્રેસ ફટાફટ બનાવો, ક્વિકલી ક્વિકલી. ફટાફટ કરો, બાલ્કની ગ્રીલ ક્યારે લગાવશો? અને એન્ટ્રન્સ પણ કરવા જો, એ ક્યારે પછી. હેલો હેલો પ્રતિક, હું પ્રિયા બોલું છું. યા પ્રિયા, જો મેં સમયસર મારું લંચ લઈ લીધું છે, પ્લીઝ ડોન્ટ વરી. ઓફો, મેં એના માટે ફોન નથી કર્યો. હા હા હા, મને ખબર છે, સાંજે મલ્ટીપ્લેક્સમાં જવાનું છે. હું સમયસર આવી પહોંચીશ, તું તૈયાર રહેજે. મેં ઇન્ટરવ્યુ આપ્યું હતું એ તો યાદ છે ને? હા, એમ હું સિલેક્ટ થઈ ગઈ. વેલ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આવતા અઠવાડિયે મને જોબ મળવાની છે. અરે ઓકે ઓકે, ચીલ આઉટ, આપણે સાંજે મળીએ છે, પછી નિરાતે વાત કરીશું. ઓકે સર, ઉપર જલ્દી આવજે. હા, અને હું પાસ થઈ ગઈ. પાસ શેમાં? આટલા સમય પછી સાસુ મામાથી મમ્મી બનાવી ને એટલે. મમ્મી, એક મિનિટ. ચલ મમ્મી, મીઠું કર. મીઠું મળું શેના માટે? તું નોકરીમાં પાસ થઈ ગઈ એના માટે. પણ તમને કેવી રીતે ખબર પડી? તે એપ્લિકેશન કરી ત્યારે કેરફ નંબર મારી ઓફિસમાં આપેલો ને. તો પછી તમે મને કહ્યું કેમ નહીં? તો પછી તારો ઉમંગ ભર્યો ચહેરો અને મને મમ્મી સાંભળવા કેવી રીતે મળે? ઓ મમ્મી, યુ આર ગ્રેટ. પ્રિયા, મને આ તારો નોકરી કરવાનો વિચાર બિલકુલ પસંદ નથી. તારે આગળ ભણવું હોય તો ભણ, એની ના નથી, એ મને વધારે ગમશે. આફ્ટર ઓલ, તારી પ્રગતિ થાય એ તો મને ગમે જ ને. જવાબદારી હોય ને, નોકરી ની સાથે સાથે ઘર પણ સંભાળીશ.
અમે આપણા ઘરમાં નોકર ને રસોઈયા તો છે જ, તો પછી હું ઘરે બેસી રહેવાને બદલે? એટલે તારો કહેવાનો અર્થ એમ છે કે હું જ્યારે ઓફિસે થાક્યો ભાગ્યો પાછો આવું ત્યારે મારી સામે તારી બદલે નોકર પાણી લઈને આવે? હા, અને હું રસોઈના હાથની બનેલી ચાવી હું? મિત્રા, નોકર પાણી આપે ના ગમતું હોય ને તો જાતે પાણી લેવાની ટેવ પાડવાની, અને રસોઈના હાથની ચા ના ફાવતી હોય તો જાતે ચા બનાવવાની. બેટા, પત્ની જ્યારે બહારથી થાકી પાકી ઘરે આવે ત્યારે જો તમે એને ચા બનાવીને આપો ને, એના ચહેરા પર જે સ્મિત આવે એની મીઠાશ તમારી ચામાં નાખેલી ખાંડની મીઠાશ કરતા કંઈક વધારે હોય. અને માત્ર તારી સરભરામાં ખામી ના આવે એટલા માટે તો પ્રિયાને નોકરી કરવાની ના પાડે છે. અરે 100 વાતની 1 વાત મમ્મી, હું પ્રિયાને નોકરી કરવા નહીં દઉં, અને પ્રિયાને હું પત્ની તરીકે જ સ્વીકારી શકું, પ્રોફેસર હોદ્દેદાર કે ઓફિસર તરીકે નહીં. એમ કે ને દીકરા, કે તને ડર છે કે તારી પત્ની ક્યાંક તારાથી આગળ ના નીકળે. પ્લીઝ પપ્પા, પ્લીઝ. આવશે તો તમે કશું બોલો જ નહીં. હું પતિ છું અને પતિ જ રહેવા માંગુ છું, પત્નીનો ગુલામ નહીં. અને તમારી જેમ આમ પત્ની માટે ચા બનાવવી, એના માટે મોડા સુધી રાહ જોવી, એ બધું મને ના ફાવે. તું શું બોલી રહ્યો છે? તારે ભાન છે? તારે જે કરવું હોય કર, પણ તારા પપ્પાનું અપમાન મને સહન નહીં થાય. તારે આમને આમ અપમાન કરવું હોય ને, તું આ ઘરમાં નહીં રહી શકે. અપમાન? અરે ઘરની બહાર જઈને જુઓ અપમાન શું છે. ઘેર ઘેર લોકો પપ્પાની પત્ની ભક્તિની કથાઓ કરે છે અને તમે આને અપમાન કહો છો. સ્ટોપ ઇટ પ્રતિક, સ્ટોપ ઇટ. મારે નથી કરવી આ સર્વિસ. આ બાબત આટલું મોટું સ્વરૂપ લઈ લે તે મને મંજૂર નથી. બસ હારી ગઈ. માત્ર 3-4 મિનિટના ઝઘડાથી દરેક નિર્ણય લાગણીના ત્રાજવે ના તોલે, બુદ્ધિના ત્રાજવે પણ તોલવા પડે. પણ મમ્મી, સર્વિસ નહીં કરો તો શું લૂંટાઈ જવાનું છે? શું ફરક પડવાનો છે? અરે ઘરમાં કંકાશ પોરીને કમાયેલી મિલકત કરતા તો શાંતિનો રોટલો જ વધુ સારો ને. અને હું તારા બીજી બધી પ્રવૃત્તિઓ કરવાની ક્યાં ના પાડું છું? વાહ, આખરે તું દીકરો તો શિવાની લો. તારા ને તારી માના વિચારોમાં જાજુ અંતર નથી મળ્યો. વોટ ડુ યુ મીન? સમજાવો બેટા. તારા ને પ્રિયા ને તો લવ મેરેજ છે ને, મારા અને શિવાની તો અરેન્જ મેરેજ છે. અમે બંને ભણેલા એક સરખું, પણ તારી માં ફર્સ્ટ ક્લાસમાં પાસ થઈને હું થર્ડ ક્લાસ, પણ મારી પાસે નોકરી હતી, સરકારી નોકરી, એટલે અમારા બંનેની સગાઈ થઈ. તારી મમ્મીએ 3 જગ્યાએ એપ્લિકેશન કરી, 3 અલગ અલગ પોસ્ટ માટે. શિવાની દેવી, કેમ આટલા બધા મલક મલક થાવ છો? ખુશમાં છો ને એકદમ? પિયાથી કાગળ આવ્યો છે? ના, મેં ઇન્ટરવ્યુ આપ્યા હતા ને, એના જવાબ આવી ગયા છે. ઓ ઓ ઓ, લાવ લાવ મને જોવા. અરે અરે, શું કરે છે તું? લાઈટ ચાલુ કર ને, લાઈટ ચાલુ કર, મને જોવા દે. કોંગ્રેચ્યુલેશન્સ, તો 3-3 જોબ ઓફર થઈ છે ને, કઈ ક્લર્ક ની, મેનેજમેન્ટ ઓફિસર ની અને લેક્ચરર ની. બોલો, કઈ નોકરી જોઈન કરવાનું વિચાર છે? તમે જ કહો ને. હું શું કામ કરું? તારી જોબ છે, તારે નક્કી કરવાનું હોય ને. જો હું તને સમજાવું, તારી જગ્યા જો મેં ઇન્ટરવ્યુ આપ્યો હોત તો હું તો નાપાસ જ થયો હોત, કારણ કે આપણો આઈક્યુ તો બહુ ઊંચો છે ને. હા ચાલ, તું જ મને કહે.
પ્લીઝ તમે કોને? અરે હું શું કામ કહું, નોકરી તારે કરવાની છે, બોલ ને તે શું વિચાર્યું છે? મેં તો ક્લાર્કની નોકરી કરવાનું વિચાર્યું છે અને એનો સમય પણ એકદમ અનુકૂળ છે, 11 થી 5, એટલે તમે નોકરીથી આવો ને એ પહેલાં તો હું ઘરે આવી જાઉં, એટલે કામમાં કોઈ અગવડ જ નહીં પડે. એ શિવાની, ઘરના કામની આટલી બધી ચિંતા શું કામ કરે છે? ઘરકામ માટે તો નોકર પણ રાખી શકાય કે નહીં? હા, પણ બાને તો નોકર રાખવું પણ નથી ગમતું, એટલે અને 11 વાગતામાં તો લગભગ કામ બધું પતી જાય, એટલે આ નોકરી કરવા. અચ્છા, અને લેક્ચર કે મેનેજમેન્ટ ઓફિસર? પણ પછી તમારું બા બાપુ અને ઘરમાં આવતા જતા મહેમાનોનું પણ ધ્યાન રાખવાનું, અને તમારાથી જગ્યાથી નોકરી કરવા નથી માંગતી. હું નથી ઈચ્છતી કે ભવિષ્યમાં આપણા બંને વચ્ચે સંઘર્ષ કે ઘર્ષણ. અચ્છા, એટલે તને તારા મન સાથેનો સંઘર્ષ મંજૂર છે પણ મારી સાથેનો સંઘર્ષ મંજૂર નથી, હેને? પણ હવે શું સમજે શિવાન, તારે બદલે આવી કોઈ ઓફર મળી તો તને લાગે છે, તને લાગે છે કે તને હું પૂછવા ઉભો રહ્યો? તમારે વળી શું પૂછવાનું, તો આખી વાત જ બદલાઈ જાય છે. કે સ્ત્રીઓને સમાનતા મળવી જોઈએ એ વાત નથી માનતી? જવા દો, સમાનતાના રવાડે ચડી ગઈ. એક મિનિટ શિવાની, સમાનતાના રવાડે ચડી ગઈ પણ સ્વતંત્રતા ના મળે તો કઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ સમાનતા તો મળે એવું માનનારી સ્ત્રીઓની વાત કરું. અચ્છા, એટલે ભાગ ભંગ થાવ એનો વાંધો છે પણ ઘર તો ના જ કરવાનું. ઓકે શિવાની, ચાલ એક પત્ની તરીકેની વાત કરીશું, પણ એક વ્યક્તિ તરીકે વિચાર કરો. આ રીતે તારી મમ્મી પ્રોફેસર બની. અને તારા પપ્પાએ વગર કારણે લોકોને અને બા બાપુજીના મેણા સાંભળવા પડતા. બહુ ભણેલી વહુ આગળ તો એનું કંઈ ઉપજતું જ નથી એવું સાંભળીને એવો તો ગુસ્સો ચડતો કે, અને આજે તું એ જ કહેવા બેઠો છે? અંતે તમને મળ્યું શું? મેણા જ ને? ના દીકરા, મેણા નહીં. મને પત્નીના રૂપમાં એક સામાન્ય ગૃહિણીને બદલે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી શિવાની મળી. મને મળ્યો એનો વિશ્વાસ, એનો પ્રેમ. અને શિવાનીને જે મળ્યું એ તો મને મળ્યું જ ને. બાકી દીકરા, એ વખતે શિવાનીએ નિર્ણય લીધો એ મેં માન્યો હોત તો અત્યારે તું જે છે ને એ ના હોત. એટલે તમારું કહેવું એમ છે કે પુરુષોના સમાનનું કંઈ નહીં? સ્ત્રીઓની સ્વતંત્રતાને, એમના સમાનતાના હકને છીનવી લેવાને જો પુરુષ સમાન ગણતો હોય ને તો એવા પુરુષને તો હું પુરુષ જ ના ગણું દીકરા. સ્વતંત્રતા બરાબર છે, હું માનું છું, પણ સ્વચ્છંદતા તો ના જ ચલાવાય ને. એટલે તું કહેવા શું માંગે છે પ્રતિક? એમાં ગુસ્સે થવાની જરૂર નથી મમ્મી. તું બેઠી બેઠી ચોપડી વાંચતી હોય અને પપ્પા તારી માટે ચા બનાવી લાવે એ શું કહેવાય? સમાજ તો પપ્પાને પત્નીનો ગુલામ જ કહે છે. સમાજ? કયા સમાજની વાત કરે છે તું? સમાજ એટલે ચાર પડોશીઓ? સમાજ એટલે સગા વાલાઓ? સમાજ એટલે રસ્તે જતા આવતા જતા આપણા ઘરમાં ડોકિયા કરતા લોકો? કોને કહે છે તું સમાજ દીકરા? તારા પપ્પા અને હું જીવન જીવવાનો સંઘર્ષ કરતા હતા ત્યારે
કયો સમાજ મદદ કરવા આવેલો? તું હોસ્પિટલમાં પથારીએ પડેલો ત્યારે ક્યાં હતો આ સમાજ? કાગડાને મુખે રામ ના હોય, સમાજ ક્યારે કોઈને વખાણે નહીં. અને સ્ત્રીને ગુલામ બનાવી રાખનારા પુરુષો જ્યાં સુધી આપણા સમાજમાં હશે ને, ત્યાં સુધી સ્ત્રીને સ્વતંત્રતા તો શું, સમાનતા ક્યારેય નહીં મળે. અને હવે હું કહું તે સાંભળ, તું પુરુષ છે એટલે પ્રિયાને કઠપૂતળી બનાવીને તું નચાવી નહીં જ શકે. પ્રિયા નોકરી કરશે, તારે ન ગમે તો પણ તારે ટેવ પાડવી પડશે. પપ્પા ચા.